હેલો વિદ્યાર્થી મિત્રો, હવેના વિડિયોની અંદર આપણે કાકબા પૂર્વધારણા વિશે આપણે અભ્યાસ કરીશું. હવે કાકબા પૂર્વધારણાની અંદર શું, કાનો મતલબ શું થશે? કાટકોણ. કનો મતલબ થશે કર્ણ અને બાનો મતલબ થશે બાજુ. હવે કાટકોણ, કર્ણ, બાજુની પૂર્વધારણા, તો આપણે જોઈએ એની પૂર્વધારણા શું છે. તો આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ, એક બાજુ ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહી શકાય. હવે આ એક ત્રિકોણ છે, બરાબર. હવે બીજા ત્રિકોણની અનુરૂપ બંને ત્રિકોણની અંદર હવે ખૂણો બી છે અને ખૂણો વાય છે, તે બંને કેવા છે? કાટકોણ છે. તે કેવો છે? 90° ખૂણો આપેલો છે, માટે કયો ખૂણો કહેવાય? કાટકોણ. હવે એસી અને આ બાજુ એક્સ ઝેડ, એ બંને શું છે? કર્ણ છે. શું છે? કર્ણ. હવે આ બાજુ એસી અને એક્સ ઝેડ એ બંને કર્ણ છે. અહીંનું કેટલું આપેલું છે? માં 5 સેમી અને એનું પણ કેટલું આપેલું છે? 5 સેમી. તો એક ત્રિકોણને બીજા ત્રિકોણ બંનેમાં કેવી સમાનતા છે? બંને ત્રિકોણની અંદર સમાન અંતર આપેલું છે. એવી જ રીતે એ બી એ શું છે? બાજુ. અને અંદર એક્સ વાય એ શું છે? બાજુ. તો બંનેનું માપ પણ કેટલું આપેલું છે? 3 અને અહીં ઘડી પણ 3 સેમી, બરાબર. અહીંયા ઘડી 90° છે અને અહીંયા પણ 90° છે, એટલે કહી શકાય. હવે ખૂણો બી જે છે, હવે આની અંદર હવે જોઈએ તો ખૂણો બી અને ખૂણો વાય એ શું છે? કેટલા અંશનો છે? 90° છે, માટે એને શું કહેવાય? કાટકોણ, બરાબર છે. હવે જોઈએ એસી અને રેખાખંડ એક્સ ઝેડ બરાબર શું છે? 5 સેમી. એ શું છે પણ? કર્ણ. શું છે? કર્ણ. અને એ બી રેખાખંડ એ બી બરાબર રેખાખંડ એક્સ વાય બરાબર કેટલું માપ આપેલું છે? 3 સેમી. એ શું છે? બાજુ. તો આમાં શરતની વાત કરીએ, શરત તો શું આવશે? કાટકોણ, કર્ણ અને બાજુ. શોર્ટની રીતે લખાઈએ આપણે તો કા ક બા. કાટકોણ એટલે કા એટલે કાટકોણ, ક એટલે કર્ણ અને બાજુ એટલે કે બા, એટલે કા ક બા પૂર્વધારણા આપણે આ રીતે સમજાય. હવે આગળ આપણે જોઈએ કાકબા શરતને ફરી આપણે જોઈશું. તો જોઈએ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં, એટલે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં હવે જોયું ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર શું છે? 90° 90° એટલે કાટકોણ. હવે એસી બરાબર એસી બરાબર કેટલું માપ આપેલું છે આપણને? 5 સેમી. 5 સેમી. એવી જ રીતે બીસી. હવે એસી ને જે એસી અને પીઆર બરાબર, તો એ બરાબર 5 સેમી એટલે શું કહેવાશે એને? કર્ણ. શું કહેવાય? કર્ણ. અને બીસી રેખાખંડ બીસી બરાબર ક્યુઆર બરાબર 4 સેમી એ શું છે? બાજુ, બરાબર. એ રીતે આપણે ત્રિકોણ એબીસીમાં કાટકોણ, કર્ણ અને એક બાજુ, જે ત્રિકોણ પી ક્યુ આર માં અનુરૂપ અંગો સાથે એકરૂપ છે. હવે જુઓ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર ની અંદર શું કહે છે કે કાટકોણ, કર્ણ અને એક બાજુ, એટલે કે આ જે કાટકોણ ખૂણો, હવે આ જે ખૂણો છે કેટલા અંશનો છે? 90°નો, બરાબર. તો આમાં પણ 90°નો, આમાં પણ 90°નો, એટલે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની અંદર પણ સરખો જ છે. એવી જ રીતે કર્ણ એસી અને પીઆર બંનેનો કર્ણ કેટલો છે? 5 સેમી, બરાબર. તો કર્ણ પણ સરખું જ છે અને જે બાજુ છે બીસી બરાબર Q
QR બંને ત્રિકોણની અંદર બાજુ પણ કેટલી છે 4 સેમી બરાબર છે તો આ બંને બાજુ એકરૂપતા છે બધી બંને ત્રિકોણની અંદર જે અંગો આપેલા છે તે કેવા છે એકરૂપ છે સરખા છે બરાબર તો ખૂણો હવે a બરાબર b થાય b બરાબર q થશે b ને એકરૂપ q અને c ને એકરૂપ r થશે અને આપણે એવી રીતે લખવું હોય ત્રિકોણ abc એકરૂપ ત્રિકોણ pqr હવે એકરૂપતાની રીતે લખવું હોય તો ત્રિકોણ abc એકરૂપતાનું ચિહ્ન ત્રિકોણ pqr આપણે આ રીતે લખી શકાય ફરી જુઓ ત્રિકોણ abc અને ત્રિકોણ pqr ની અંદર આપણને ખૂણો b અને ખૂણો q બંનેના ખૂણો એટલે કે 90 અંશમાં આપેલો છે 90 અંશ એટલે કાટકોણ કહેવાય AC અને PR બંને શું છે કર્ણ અને બંનેનું માપ કેટલું આપેલું છે 5 સેમી એવી રીતે BC બરાબર QR તો બંનેનું માપ કેટલું છે 4 સેમી એટલે કે 5 4 સેમી એટલે કે બાજુ એટલે કે BC અને QR બંને ત્રિકોણની અંદર બાજુઓ કેવી છે સરખી માટે આપણે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ PQR આપણે એકરૂપ છે તેમ કહી શકાય હવે એકરૂપતાનું ચિહ્ન તમને ખબર છે આપણે કઈ રીતે આપીએ છીએ આ રીતે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR એટલે કે જે બંને ત્રિકોણો જે છે તેમાં બંને ત્રિકોણો કેવા છે એકરૂપતા ધરાવે છે માટે આપણે કહી શકાય કે આ કઈ પૂર્વધારણા છે કાકબા એટલે કે કાટકોણ કર્ણ બાજુ શરત આપણે આમાં લાગુ પાડી શકાય થેન્ક યુ